રિક્ષેમારું મી એપ ડાઉનલોડ કરો અને જુઓ નવી ગુજરાતી ફિલ્મો અને મનોરંજક નાટકો. ઓમ શાંતિ 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 હે જગનવંદ. અરે ઓ મહારાજ, ચિલ, જસ્ટ ચિલ. પપ્પા હવે ને પછી કથા શરૂ કરવાની છે, એટલા એકલા એકલા પૂરી ના કરી લેતા. આ જુઓ હવે શું છે. અરે મેં તમને 5 ફળ લાવવા નાખી દતા, અને તમે કઈ જાતના ફળ લાવ્યા છો? ફળ તો છે આમાં, જુઓ, એક ચણી બોર, એક કાશી બોર, એક સુક્કુ બોર, એક કાળી દ્રાક્ષ, એક લીલી દ્રાક્ષ. 5 ફળ પૂરા આવે. ચેલ મહારાજ, જસ્ટ ચેલ. હવે હવે ચેલ વાણી, મેં તને 4 કેળાના પાન લાવવાના કીધા હતા, અને તમે કઈ જાતના કેળાના પાન લાવ્યા છો? મારા પપ્પાને છે ને ફેન્સી ડ્રેસના કપડાં અને એનો સામાન ભાડે આપવાની દુકાન છે. તો કેમ આ દુકાન ચાલતી નથી? અરે ના ના, આ તો તમે મઢાલેનના ખૂણામાં આવા જૂના ને અવાવરું જગ્યામાં રહો છો ને, એટલે પૂછ્યું ભાઈ. હવે તો બાપ દાદાની પ્રોપર્ટી છે એટલે. આ પપ્પાને બંગલો રિનોવેટ કરવો છે, પણ મને અને મારી મમ્મીને આખો બંગલો રીડેવલપ કરવો છે. તો બાપા નડે છે? હા, એટલા કથા કરો છો? અરે કથા, આ કથાથી યાદ આવ્યો, આ કથા છે ને, જરાક વહેલી બતાવજો. કેમ ભાઈ કેમ? આજે રાત્રે મારી ફેવરેટ સિરિયલ ક્રાઈમ પેટ્રોલ નો એપિસોડ આવવાનો છે. ઓહો હો હો, છે ને, એક્ઝામ મિસ કરી શકું, પણ ક્રાઈમ પેટ્રોલ નો એક એપિસોડ નહીં. હા, ઓ ક્રાઈમ પેટ્રોલ, વાંચવા બેસો. હું તો વાંચતો જ તો. હે, હા, ઓ ગોર બાપા, હા, આલો તમે મંગાવેલો પ્રસાદ બાપા. અરે વાહ 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 વાહ, આ શું? અને શીરો કેવાય? હવે તો મને ખબર છે, તો પણ મેં તમને 1.25 કિલો શીરો કીધો તો, અને આ તો લગભગ 100 ગ્રામ જ લાગે છે. વાહ વાહ, તમારું જજમેન્ટ કેવું પડ્યો બાકી, એકદમ બરોબર કીધું, 100 ગ્રામ જ છે. અરે પણ મેં એ ચખુડા, મને ખબર હતી ગોર બાપા સવાલ પૂછવાના છે, એટલે હું આ ચિઠ્ઠી લઈને જ આવી છું. હાલો, શું છે આમાં લખ્યું છે? 1150 ગ્રામ રવાનો શીરો. એટલે આ કાપલી મેં આના ઉપર મૂકી, થઈ ગયો ને 1.25 કિલો પૂરો. છૂટા પૈસા ના હોય ને તો અત્યારથી તમારા પેન ના ખિસ્સામાં મૂકી દેજો. હા, આ તો શું છે કે કથા કરતી વખતે પ્રોબ્લેમ ના થાય. ભગવાન નો ડાયરેક્ટ નંબર છે મારી પાસે. જુઓ બેન, હવે હાથ થાય છે. ભગવાન ના સોગંદ ખાઈને કહું છું, મારી પાસે ભગવાન નો ડાયરેક્ટ નંબર છે. લો સાંભળો. Thank you for calling Mr. Bhagwan. Bhagwan, aapko jaldi jawab denge. Samru ne, have jare jare kesho ne, એટલે ભગવાન ને ડાયરેક્ટ પેટી. દેરવાયો, આ મારા જ દેરવાયો. એ ચકુડા, પહેલી વાર તારા બાપા ભગવાન દાસ આપડા કોઈ કામે આવ્યા છે. ભગવાન ને ક્યાં આવી ગયા? 100 વર્ષ જીવશે. ભગવાન રોજ સાંજે આવે છે. દેવલા, દેવલા, એક કામ કર, આ બારી બંધ કર જલ્દી. આ બંધ કર, બંધ કર. હસુ મતે દરવાજો બંધ કરીને આવજે, હું આ બારીનું કંઈક કરું છું. તમે કોણ? ભગવાન. કેવા લોકો છે, એક તવા જૂના ઘરમાં રહે ને પછી પૂજા કરાવે, પછી 100 રૂપિયા આપીને કે જાઓ. તમે ઘોર છો કે ચોર? ચોર? આ શું કરો છો? અરે પ્રસાદ તો લઈ જાઉં ને. તો પ્રસાદ લઈ જાઉં ને, મારી તપેલી કેમ લઈ જાઉં છો? અરે ના ના, પ્રસાદ જોઈએ છે ને. લો પૂરા 1150 ગ્રામ નો પ્રસાદ રાખો. હા, અમારા માટે છે. મુખડી બહાર. અરે ચેલ મહારાજ, જસ્ટ ચેલ. હવે હવે ચેલ વાણી ચૂપ રહે. હવે જા.
તારા ઉપર બગડું ને એ પેલા બારી બરાબર બંધ કર રે. હસુમતી બધાના મોબાઈલ ફોન છે ને અત્યારે ને અત્યારે સ્વિચ ઓફ કરી નાખો. ચલો ચલો. અરે શું થયું છે કેશો? આપણે આપણી કડકી દૂર કરવા માટે આ સત્યનારાયણની કથા રાખેલી બરાબર? તો મને એવું લાગે છે કે કથા કર્યા વગર જ એ ભગવાને આ ભગવાનની કડકી દૂર કરી નાખી. એ લોટરી લાગી ના, એક રિક્ષા લાગી. એટલે ઠંડો પવન ફૂંકાવા લાગ્યો. એટલે હું તો ભાઈ આરામથી આમ પાછળ હાથ રાખીને બેઠો. આમ ત્યાં જ મારા હાથ સાથે કોઈક વસ્તુ અથડાઈ. પાછળ વળીને જોયું ને તો એક બેગ હતી, એક આમ આમ હેન્ડબેગ. આ તમારા જેવો છે ને કોક રિક્ષામાં ભૂલી ગયો હશે. ના બોલો. હવે બરાબર એ જ સમય શું થયું ખબર છે? અબ્દુલે છે ને અબ્દુલે એની રિક્ષા રોકી અને મને કહ્યું, સાહેબ એક પાન ખાના હે, ખા લું ક્યા? મેં કીધું, તેરા પાન તેરા મુંહ ખા લે. અબ્દુલ પાનના ગલ્લે પહોંચ્યો, મને એક વિચાર આવ્યો. મેં પાછળ પડેલી એ હેન્ડબેગ મારા ખોળામાં લીધી અને આમ ઝડપ ચેઇન ખોલીને જોયું તો શું લાશ! સાત આઠ નાના ટુકડા કરીને બેગમાં એક લાશ હતી. એમ આઈ રાઈટ? ઇઝ રાઈટ? ભાઈ તું ક્રાઇમ પેટ્રોલ જોવાનું બંધ કર ને. એ લાશ નહોતી યાર, એ બેગમાં 2000 ની કડકડતી નોટ હતી. શું મને તો પરસેવો છૂટી ગયો. મેં તરત જ એ બેગની ઝીપ આમ બંધ કરી અને બેગને છે ને આમ બહારથી હાથ પડે સ્પર્શ કર્યો. ત્યારે મને જણાયું કે એ બેગની અંદર 2000 ની નોટોના બંડલ આમ ઠાસી ઠાસીને ભર્યા છે. એ અબ્દુલ તરફ જોયું, એ હજુ પાનના ગલ્લે જ હતો. મેં ધીમેથી સેન્ટાક્લોઝના સેમ્પલવાળી બેગ આમ પાછળ મૂકી દીધી અને મારા ખોળામાં જે આમ પૈસાથી ભરેલી બેગ હતી ને એ મેં મારા પગ પાસે મૂકી દીધી. એટલે પછી અદબવાળીને બેસી ગયો, જાણે કશું થયું જ નથી અને ઘરે આવતો રહ્યો. અરે હેલો અબ્દુલ, તમને છેક ઘર સુધી મૂકવા આવે છે? એને ડાઉટ નથી ગયો ને કે તમે બેગ બદલી નાખી છે? એ ડાઉટ જાય કઈ રીતે? કેમ? એ આપણા ઘરેથી 3 કિલોમીટર દૂર પેલું એક હનુમાનજીનું મંદિર છે બરાબર, ત્યાં મેં અબ્દુલને કીધું, ભાઈ ઇધર મેરે કો બહોત ઇમ્પોર્ટન્ટ કામ હે, મેરે કો ઇધર છોડ દે. હનુમાનજી ગયા, અબ્દુલ ગયો એની ખાતરી કરી બીજી રિક્ષા પકડી અને ઘરે આવતો રહ્યો. મેં બરાબર કર્યું ને? સોરી. શાબાશ શાબાશ પપ્પા, આઈ એમ સો પ્રાઉડ ઓફ યુ. આજે મને ખાતરી થઈ કે તમે જ મારા પપ્પા છો. ને એમ કહેતો તો કે બેગ ક્યાં છે? કઈ બેગ? કે મારી બેગ? હા રૂપિયા. જલ્દી આ બેગ ખોલો. નોટોના દર્શન કરાવો જોર. હે ભગવાન, કરોડપતિ બનાવી દેજે તારા ભક્તને. આખો છે કે બટન? આ બેગ નોટોથી ભરેલી છે? આટલી બધી નોટો તો છે આમાં. નોટ પર કોનો ફોટો હોય? ગાંધી બાપુનો. આના પર કોનો ફોટો છે? છે શાહરૂખ ખાન નો. આખું નાટક જોવા માટે હમણાં જ છે મારું મી એપ ડાઉનલોડ કરો.